કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. વિષય સામાન્ય જ્ઞાન પાઠ 15 ખોરાકની વિશિષ્ટતાઓ. કયા પ્રાંત એટલે કે કયા રાજ્યમાં, કયા ગામમાં, કયા શહેરમાં કયો ખોરાક વપરાય છે તેના વિશે માહિતી મેળવીશું. પાઠના ચિત્ર જોઈને મોંમાં પાણી આવી ગયું, ભૂખ લાગી ગઈ ને તમને? મને પણ ભૂખ લાગી ગઈ છે. ઘરે જઈશું, મમ્મીને બતાવીશું અને કહીશું, મમ્મી આ રસોઈ બનાવ. એવું થાય છે ને તો મોંમાં પાણી છોડીશું અને પાઠ વિશે ભણીશું. તો શું છે? અહીં ભારતના કેટલાક રાજ્યોની પરંપરાગત વાનગીઓના ચિત્રો આપેલા છે. દરેક વાનગી જે રાજ્યની વિશિષ્ટ વાનગી માનવામાં આવે છે તે રાજ્યનું નામ અહીં પૂરું કરવાનું છે. તો ચલો પહેલો નંબર જોઈએ. આ બધી વાનગીઓ આપેલી છે, કયા રાજ્યની પ્રચલિત વાનગીઓ છે તે લખવાનું છે. તો પહેલા છે થેપલા, ઢોકળા અને ખાંડવી. થેપલા, ઢોકળા અને ખાંડવી કયા પ્રાંતની એટલે કયા રાજ્યની પ્રખ્યાત છે? આપણા ગુજરાતની. તો એ લખીશું ગુજરાત, ખાલી જગ્યામાં જ અને રા, એટલે ગુજરાત ફાવશે ને. કયું છે આ? ગુજરાત. આગળ છે બીજા નંબરનું વડાપાઉં, મિસલપાઉં, પૂરણપોળી, મોદક અને શ્રીખંડ. આ કયા રાજ્યનું છે? તો મહારાષ્ટ્ર. કયા રાજ્યનું છે? મહારાષ્ટ્રની પ્રચલિત વાનગી છે. આગળનું જોઈએ, સરસવનું શાક, મકાઈની રોટલી અને લચ્છી. તો કયા પ્રાંતનું છે આ ભોજન? આ કયા પ્રાંતની વાનગી છે? પંજાબ રાજ્યની. કયા? પંજાબ રાજ્યની. હવે આગળ જોઈએ, મલાઈ ઘેવર. મલાઈ ઘેવર ક્યાંના પ્રચલિત છે? તો માત્ર રાજસ્થાનના. મલાઈ ઘેવર ક્યાંના પ્રચલિત છે? રાજસ્થાનમાં. તો જવાબમાં લખીશું રાજસ્થાન. આગળ શું છે? મકાઈની ડીશ એટલે કે ભેળ. મકાઈની ડીશ ક્યાંની પ્રચલિત છે? તો મ આપેલો છે તો મધ્યપ્રદેશ. ક્યાંની? મધ્યપ્રદેશની. અને આમ જવાબ બોલતા જઈશું અને ખાલી જગ્યાઓ ભરતા જઈશું. આગળ છે રસગુલ્લા અને માછલીની કઢી. કઈ જગ્યાએ પ્રચલિત છે? પશ્ચિમ બંગાળ. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ. આગળ કઈ વાનગી છે જોઈએ વિદ્યાર્થી મિત્રો? મૈસૂર પાક, ધારવાડી પેંડા અને ચિરોટી. આ ક્યાંના છે? કર્ણાટક. કઈ જગ્યાની પ્રચલિત વાનગી છે? કર્ણાટક. હવે આગળની છેલ્લી વાનગી કઈ છે? અપમ, ઢોસો, પછી ઇડલી, સંભાર અને રસમ. આ ક્યાંની પ્રચલિત વાનગી છે? તમિલનાડુની. ક્યાંની છે? તમિલનાડુની. આ બધી વાનગીઓ કયા રાજ્ય અને પ્રાંતની પ્રચલિત છે તે પરીક્ષા દરમિયાન પૂછાશે. તો માત્ર ચિત્ર આપેલા હશે, બાજુમાં લખ્યું હશે અને આપણે ખાલી જગ્યા આ રીતે જે પૂછાય છે એ રીતે પરીક્ષા દરમિયાન પૂછાશે. આ પરીક્ષા દરમિયાન પૂછાશે. તો આ પાઠ અહીં પૂરો થાય છે. તો આજે આપનું હોમવર્ક મેળવી લઈએ. તો પાઠ ચોપડામાં નવા પેજે લખીશું, પાઠ 15 ખોરાકની વિશિષ્ટતાઓ. પાઠનું નામ સાથ લખીશું ખોરાકની વિશિષ્ટ, પછી એનું મથાળું હેડિંગ મારીશું પ્રશ્ન એક કરીને. એક કરી થેપલા, ઢોકળા અને ખાંડવી એમ લખીશું, થેપલા, ઢોકળા અને ખાંડવી. પછી તીરનું નિશાન કરી સામે લખીશું ગુજરાત. પછી બે નંબર વડાપાઉં, મિસળપાઉં, પૂરણપોળી, મોદક, શ્રીખંડ એમ કરી સામે તીર કરી અને લખીશું મહારાષ્ટ્ર. શું લખીશું? મહારાષ્ટ્ર એમ ત્રણ નંબર તીર કરી જવાબમાં લખીશું પંજાબ. 4, 5, 6, 7 અને 8 આ રીતે આપણે લેસન કરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.